આપણે ક્યારેક પ્રસંગમાં જાય ને ત્યારે આપણને ત્યાંની દાળ બહુ ભાવતી હોય છે એટલે કે રસોયાના હાથની દાળ આપણને બહુ ભાવતી હોય એ દાળનો સ્વાદ જ કંઈક અલગ હોય છે તો આજે આપણે એવી જ દાળ ઘરે બનાવશું એટલે કે રસોઈયા જે રીતે બનાવતા હોય ને એ રીતે જ આપણે આ દાળ ઘરે બનાવશું તો બાફતી વખતે તેમાં અમુક ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના હોય છે વઘાર પ્રોપર થવો જોઈએ જો વઘાર પ્રોપર થાય ને તો જ દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય તો આજે હું બાફતી વખતે તેમાં કઈ કઈ વસ્તુ ઉમેરવી વઘાર પ્રોપર કઈ રીતે કરવો એ બધું જ જણાવવાની છું તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને મારી આ રેસીપી ગમે ને તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને હા ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બે લાઇકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો ચાલો રસોયા બનાવતા હોય ને તેવી જ ટેસ્ટી અને ચટાકેદાર એવી દાળ બનાવવાનું શરૂ કરીએ તો આ દાળ બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલી દાળ લીધી છે તુવેરની દાળ લીધી છે આ દાળને બે થી ત્રણ વખત સારી રીતે પાણીથી ધોઈ લીધી છે અને હવે તેમાં આપણે પાણી એડ કરવાનું છે તો હું અહીંયા ત્રણથી ચાર ગ્લાસ જેટલું પાણી એડ કરું છું હવે દાળ બાફતી વખતે આપણે તેમાં નાખવાની વસ્તુ જોઈ લઈએ તો હું અહીંયા ટમેટું એડ કરી રહી છું તો ટમેટાને આપણે આ રીતે રફલી કટ કરી લેવાનું છે ઘણી વખત કેવું થાય કે દાળમાં આખા ટમેટાના પીસ જ્યારે આવતા હોય ને તો નાના છોકરા હોય ઘરમાં કે પછી કોઈને ટમેટાના પીસ નહીં ભાવતા હોય સાઈડ પર કાઢી નાખતા હોય છે તો આ રીતે આપણે દાળમાં બાફવામાં નાખી દઈએ ને જ્યારે ટમેટું તો અંદર સારી રીતે ક્રશ થઈ જાય અને ટેસ્ટ તો ખૂબ જ સરસ આવે સાથે દાળનો કલર પણ એકદમ સરસ આવશે તો અહીંયા મેં દોઢ જેટલું ટમેટું દાળમાં એડ કરી દીધું છે હવે તેમાં આપણે વન ફોર્થ કપ જેટલા સિંગદાણા એડ કરવાના છે સિંગદાણા તમને વધારે ઓછા જો ભાવતા હોય એ પ્રમાણે એડ કરી દેવાના છે હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસ ઉપર ચારથી પાંચ વિસલ કરી લેવાની છે અને કુકરને જાતે જ ઠંડુ થવા દેવાનું છે તો હવે કુકર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો આપણે ચેક કરીએ તો દાળ પણ એકદમ સરસ બફાઈ ગઈ છે અને દાણા પર આખા રહ્યા છે હવે આપણે આ દાળમાં બ્લેન્ડર નથી કરવાનું આ રીતની લાકડાની જે ઝેણી આવે છે ને એનાથી જ આપણે દાળને આ રીતે અ ઝેરી લેવાની છે જો બ્લેન્ડર કરશો ને તો સિંગદાણા છે તે ભૂકો થઈ જશે અને દાળ પણ થોડી પાતળી થઈ જશે તો આપણે લાકડાની ઝેરણીથી જ આ રીતે દાળને ઝેરી લેવાની છે અને જરૂર મુજબ તેમાં પાણી એડ કરવાનું છે તો અહીંયા મેં પહેલા એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને આ દાળને આ રીતે પ્રોપર ઝેરી લેવાની છે એટલે એમાં છે ને ટમેટાના ટુકડા પણ થોડા થોડા દેખાશે અને ટમેટા બફાઈ ગયા છે એટલે એનો સ્વાદ પણ એકદમ સરસ દાળમાં આવી જશે તો ફરીથી હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરી રહી છું તો એકદમ સરસ આપણી દાળ ઝેરાઈ ગઈ છે તો હવે આપણે તેમાં ગેસની ફ્લેમ ચાલુ કરી અને આગળના મસાલા કરવાના છે તો અત્યારે આપણે દાળ ઉકળતી વખતે જ તેમાં બધા મસાલા કરી દેવાના છે તો હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને મસાલા કરીએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે હવે તેમાં આપણે એડ કરીશું જીરું એક ચમચી જેટલું જીરું એડ કરશું તમને એમ થાય કે દાળમાં જીરું થોડું નખાય પણ હા દાળમાં જીરું એકવાર નાખીને જોજો સ્વાદ ખૂબ સરસ આવશે સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું અને ચપટી હિંગ એડ કરશું દાળમાં જીરું આપણે જ્યારે એડ કરીએ ને ત્યારે થોડી ઘટ પણ થઈ જાય છે અને સ્વાદ પણ ખૂબ સરસ આવે છે હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરશું અને બે મોટી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે જો તમે ખાંડની જગ્યાએ ગોળ નાખો હોય તો એ પણ નાખી શકાય હવે તેમાં આપણે અડધી પોણી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે ગરમ મસાલો જો તમે ખાતા હોય તો એડ કરવો નહીતર સ્કીપ કરી દેવાય પણ નાખવાથી સ્વાદ ખૂબ સરસ આવે છે હવે બે લીંબુનો રસ એડ કરવાનો છે અહીંયા આપણે બે મોટી ચમચી ખાંડની એડ કરી છે એટલે સામે બે લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને હવે બધા જ મસાલાને આપણે પ્રોપર મિક્સ કરી દેવાના છે ને દાળને ચાર થી પાંચ મિનિટ માટે ઉકળવા દેવાની છે તો આપણે આ રીતે બધા જ મસાલા મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે દાળનો કલર એકદમ સરસ આવી રહ્યો છે અને દાળ એકદમ સરસ ઘાટી પણ છે તો આ રીતે ઝેણીથી કરશું ને બ્લેન્ડર નહીં મારીએ ને એટલે દાળ એકદમ સરસ ઘાટી બનશે તો લગભગ આ દાળને ઉકળતા ચારથી પાંચ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ દાળનો કલર આવ્યો છે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ જ બનશે કારણ કે આપણે મસાલા એકદમ પ્રોપર અને સરસ કર્યા છે તો હવે આ દાળને આપણે વઘાર કરી લેવાનો છે તો વઘાર માટે મેં અહીંયા એક મોટી ચમચી જેટલી ઘી લીધું છે આ દાળનો વઘાર કરવા માટે આપણે ઘીનો ઉપયોગ કરીએ ને તો એ દાળમાં ખૂબ જ સરસ સ્વાદ આવે છે સાથે આપણે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે તેલ અને ઘી બંને ભેગા કરીને આપણે દાળનો વઘાર કરવાનો છે સાથે તેલ એડ કરીએ એટલે ઘી બળી ન જાય હવે તેમાં આપણે ખડા મસાલા એડ કરવાના છે તો સૂકું લાલ મરચું છે બાદિયાન છે તજ છે લવિંગ છે આખા મરી છે એડ કરી દીધા છે હું ત્યારે વિડીયો ચાલુ કરવાનો મારાથી રહી ગયો તો એટલે શૂટિંગ આવ્યું નથી તો આપણે ખડા મસાલા એડ કરી દીધા છે હવે તેમાં આપણે નાખીશું દસ થી પંદર દાણા મેથીના દાળોના વઘારમાં મેથી મૂકવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો મેથી અચૂક મૂકવાની છે હવે પોણી ચમચી જેટલી આપણે રાઈ એડ કરી દેવાની છે એક વસ્તુ હું કહી દઉં કે જ્યારે પણ આપણે દાળનો વઘાર કરીએ ને તેમાં થોડી આગળ પડતી રાઈ હોય ને તો દાળનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને જ્યારે આપણે કઢી બનાવતા હોય ને ત્યારે તેમાં જીરું વધારે હોય છે તો હવે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે ચપટી હિંગ એડ કરી દઈએ અને લીમડાના આઠથી દસ પાન એડ કરી દેવાના છે તો આપણો એકદમ સરસ વઘાર તૈયાર છે હવે એ આપણે દાળની ઉપર રેડી દેવાનો છે અને હું એક ચમચા જેટલી દાળ લઈ અને વઘારિયામાં ફરીથી નાખી અને બાકીનો વઘાર પણ આપણે દાળની અંદર કરી દેવાનો છે અને એકદમ સરસ આપણે મિક્સ કરી અને ફરીથી આપણે ચારથી પાંચ મિનિટ માટે દાળને ઉકાળી લેવાની છે જ્યારે પણ વઘાર થાય ને પછી દાળને ઉકાળીએ ને એટલે એકદમ સરસ દાળ થઈ જાય છે અને ઘણી વખત લોકોને કેવું થતું હોય કે ઉપર પાણીનો ભાગ આવી જતો હોય દાળમાં બે ત્રણ કલાક દાળ રહે પછી ઉપર પાણીનો ભાગ આવી જાય પણ દાળનો વઘાર કર્યા પછી આપણે આ રીતે એકદમ સરસ ઉકળવા દઈએ ને તો ઉપર ક્યારેય પાણીનો ભાગ નહીં આવે તો હવે આપણે તેમાં ધાણાભાજી એડ કરી દેવાના છે તો હું અહીંયા લગભગ વન ફોર્થ કપ જેટલા ધાણાભાજી એડ કરી રહી છું અને દાળ ઉકળતી વખતે જ આપણે ધાણાભાજી એડ કરી અને મિક્સ કરી દેવાના છે એટલે ધાણાભાજીનો સ્વાદ પણ દાળમાં એકદમ સરસ બેસી જાય તો લગભગ ચાર થી પાંચ મિનિટ મેં દાળ ઉકાળી લીધી છે હવે આપણે એક સર્વિંગ બાઉલમાં આ દાળને લઈ લેવાની છે તો ફ્રેન્ડ્સ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા દાળ બની છે ને તમે પણ આ રીતે આ દાળ એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રસોયા બને ને એવી જ દાળ દેખાઈ રહી છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ બની રહી છે આ દાળને તમે કોઈ પણ મહેમાન આવશે ને ત્યારે બનાવશો ને તો બધા જ તમને પૂછશે કે તમે આ દાળ કઈ રીતે બનાવી છે તો આ દાળ એકદમ સરસ આપણી તૈયાર છે મેં આજે આ દાળને ભાતની સાથે સર્વ કરી છે તમે આ દાળની સાથે તે રોટલી પણ સર્વ કરી શકો છો અને દાળ ભાત શાક રોટલી બધું બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી એવી આપણી આ દાળ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ મારી આ દાળ બનાવવાની રેસીપી તમને થોડી ઘણી પણ ગમી હોય ને તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને હા ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરજો તો આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહેશે તો ફ્રેન્ડ્સ હું આરતી ફરી મળીશ નવી અને જોરદાર ઈઝી રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર